નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, રોજની જેમ દૈનિક રાશિફળ જોતાં પહેલાં જોઈએ આપણે આજનું પંચાંગ. મિત્રો, આજે વિક્રમ સંવત 2078, માક્ષર સુદ 11, તારીખ 14/12/2021 ને મંગળવાર. મિત્રો, આજનો સૂર્યોદયનો સમય સવારે 7:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:06. મિત્રો, આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. શું તમે ડૉક્ટરની રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો હવે જોઈએ આપણે આજનું રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો દિવસ સારો. મિત્રો, એક કામ પૂર્ણ કરો ત્યાં બીજું કામ મળે. ધંધામાં ચોક્કસપણે તમે બહુ સારું કામ કરી શકશો અને તમે જે કામ કરો છો એમાં બહુ સારી પ્રગતિ કરો અને નવા કામો મળવાનો બહુ સારામાં સારો યોગ આજે બને છે. તો આની તૈયારી સાથે આજના દિવસની શરૂઆત કરજો. વૃષભ. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. મિત્રો, ઘણા દિવસથી અટકેલા કાર્યો પૂર્ણ કરી શકાશે, એને આગળ વધારી શકાશે. આજે કોઈક નાનું ધર્મકાર્ય થાય ને ધર્મકાર્ય કરવાથી આપણા મનમાં સારો એવો સંતોષ આપણે માણી શકીએ. મિથુન. મિથુન રાશિવાળા માટે આજે થોડોક આળસ ભરેલો દિવસ. કામ કરવાનું મન નહીં થાય, મનમાં ગુસ્સો આવે, ઉશ્કેરાટ આવે. પણ મિત્રો, પારિવારિક પ્રશ્નો અંગે પણ આજે તમારે થોડીક શાંતિ રાખવાની છે. એમાં કોઈ ગુસ્સો કરતા નહીં. આવેશમાં કે ઉશ્કેરાટમાં કોઈ ખોટો નિર્ણય કરવો નહીં. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે પોતાના કામકાજ અંગે દોડધામ વધતી દેખાય છે. આજે તમારા પોતાના કામ અંગે કોઈના ભરોસે નહીં બેસતા, નહીં તો તમને તકલીફ પડશે. માટે આજે આકસ્મિક કોઈ ખર્ચ આવે અને તે ખરીદી તમારે કરવી પડે. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે કોર્ટ કચેરીના કામ માટે દોડધામ થતી દેખાય છે. મિત્રો, અગત્યના કામો તમારી સામે આવે અને એના માટે તમારે થોડીક દોડધામ કરવી પડે, કરી લેજો. કારણ કે કોર્ટ કચેરીને લગતા કામો હોય એમાં ઘણીવાર આપની આળસ આપણને ઘણી વખત મોટું નુકસાન કરાવી શકે છે. કન્યા. કન્યા રાશિવાળા માટે આજનો દિવસ સારો. મિત્રો, દિવસ શરૂ થતાં ધીરે ધીરે બધા જ કામોમાં સરળતા આવતી જશે. દરેક કાર્ય તમે બહુ સરસ રીતે પૂર્ણ કરી શકશો અને આજે ખરેખર તમારા સંતાનો તરફથી તમને ખૂબ સારો સાથ મળે અને દરેક કાર્યમાં તમને સફળતા મળે. તુલા. તુલા રાશિવાળાએ આજે કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવા માટે થોભો અને આગળ વધો, આ નીતિ અપનાવવાની. વિચારજો પછી એ નિર્ણય લેજો. મિત્રો, આજે મનમાં થોડો ગુસ્સો પણ રહેશે અને થોડીક શરીરમાં આળસ પણ રહેશે, પણ મેં કીધું એ પ્રમાણે થોડું સંભાળીને ચાલશો તો દિવસ સારી રીતે પસાર કરી શકાશે. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે યશ, પદ, ધન, નામના બધું મળવાની શક્યતાઓ છે અને આવા કાર્યથી તમારા મનમાં એક અનેરો ઉત્સાહ ભરાશે. પણ મિત્રો, આ બધા કાર્યો પછી કામકાજમાં વધારો થતો દેખાય છે, જવાબદારીઓ વધતી દેખાય, તો એના માટે પણ તૈયારી રાખજો. ધનરાશિ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, ધંધામાં અચાનક ગરાકી આવતા કામમાં સમય આપવો પડે, દોડધામ કરવી પડે, પણ દિવસ ખરેખર સારો સાબિત થશે અને સારું કામકાજ મળશે, સારી આવક તમે આજે મેળવી શકશો. મકર. મકર રાશિવાળા માટે આજે કામ ન કરવાનું મન થાય, પણ મિત્રો કાર્યભાર વધતા કામમાં ધ્યાન બી આપવું પડશે અને કાર્યમાં આગળ વધવા માટે થોડી મહેનત આજે કરવી પડશે. આજે જાહેર ક્ષેત્રના કામકાજમાં ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે, તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે સંભાળીને ચાલવાનો દિવસ, સજાગ રહેવાનો દિવસ. મિત્રો, કોર્ટ કચેરીના કામમાં તમે જે ગણતરી મૂકેલી એના કરતાં ઉલટું પરિણામ આવે અને એ તમારા માટે થોડુંક નુકસાન કરતા સાબિત થઈ શકે છે.
મીન રાશિ, મીન રાશિવાળાએ આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવું પડશે. ઘણા બધા કામો આજે પૂર્ણ કરવાના આવશે. થોડુંક ધ્યાન તમારા માટે ઘણી બધી સારી સફળતાઓ આજે લઈને આવશે. તો મિત્રો, આજે કામમાં વ્યસ્તતાની સાથે સાથે આપના કામમાં ધ્યાન આપવું પણ જરૂરી રહેશે. તો આ બાબતે ચોક્કસ સજાગ રહીને ચાલજો. તો મિત્રો, આ હતું તમારું આજનું રાશિફળ. હવે જોઈએ આજનો સુવિચાર. પ્રેમ, પ્રેમનો મતલબ ફક્ત લઈ લેવાનો હોતે ને, તો આજે આપણે ફક્ત ને ફક્ત કૃષ્ણ ભગવાનનું જ નામ લેતે, રાધા કૃષ્ણ નહીં બોલતે. તો મિત્રો, પ્રેમનો મતલબ આપવું અને લેવું. પ્રેમ જ એક એવી વસ્તુ છે કે જે તમે આપશો એના કરતાં ડબલ થઈને આવશે. તો આ બાબત ચોક્કસ જીવનમાં ઉતારજો. તો મિત્રો, હવે જોઈએ આજની વૈદકીય સલાહ. મિત્રો, મચ્છર કે કીડી કરડી જાય ને, તો એની પર લીંબુનો રસ લગાડવો જોઈએ. બહુ જલ્દીથી રાહત થઈ જાય. તો મિત્રો, હવે જોઈએ આજનો ઉપાય. આજનો ઉપાય, મિત્રો, ભાઈને ગુડલક કહીને નીકળજો. બહુ સરસ દિવસ તમે પસાર કરી શકશો. તો મિત્રો, હું હરિયુદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલે સાંજે 6 વાગે આ જ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.